टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજકાલ કંપનીઓમાં કામને લઈને કર્મચારીઓ પર એટલું દબાણ છે કે તેઓ રજાના દિવસોમાં પણ કામમાં લાગેલા હોય છે. તહેવારો હોય કે પછી ખરાબ તબિયત હોય, કર્મચારીઓને રાહત મળતી નથી, કારણ કે તેઓએ અશક્ય ટાર્ગેટને પૂરો કરવા માટે જીવનનું બલિદાન આપવું પડે છે. તેવામાં તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી. હવે પુણેમાં એક મોટી કંપનીમાં કામ કરતી છોકરી સાથે પણ કંઈક આવું જ બન્યું છે. કામનો એટલો તણાવ હતો કે તેનું મૃત્યુ થઈ ગયું. બહુરાષ્ટ્રીય કન્સલ્ટિંગ ફર્મ અર્નેસ્ટ એન્ડ યંગની પુણે ઓફિસમાં કામ કરતી 26 વર્ષીય અન્ના સેબાસ્ટિયન પેરાઇલનું મૃત્યુ કથિત રીતે વર્કલોડના કારણે થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે આ યુવતીની માતાએ કંપનીના ચેરમેનને પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. મહિલાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૃતક કર્મચારીની માતાનો આરોપ છે કે કંપનીમાં જોડાયાના થોડા મહિનામાં જ તેની ભૂખ અને ઊંઘ ઓછી થવા લાગી હતી, જેનું પરિણામ આ આવ્યું છે. તેની માતા અનિતા ઓક્સિને કંપનીને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે આ તેમની પુત્રીની પ્રથમ નોકરી હતી, જો કે માત્ર 4 મહિનાની અંદર તે વધુ પડતા કામના ભારણનો શિકાર બની ગઈ હતી. કંપનીમાંથી કોઈએ તેના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી નહોતી. આ દરમિયાન એક કન્સલ્ટિંગ ફર્મની મૃત્યુની ઘટના સામે આવ્યા બાદ એક નિવેદન પણ બહાર પાડ્યું, જેમાં તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું. જો કે પરિવારને થયેલ નુકસાનની ભરપાઈ કરવી શક્ય નથી, પરંતુ હંમેશની જેમ અમે આ મુશ્કેલ સમયમાં તમને શક્ય તેટલી બધી મદદ કરી રહ્યા છીએ અને કરતા રહીશું. અમે અમારા કર્મચારીઓની સુખાકારીને પ્રાધાન્ય આપીએ છીએ અને ભારતમાં અમારી સભ્ય કંપનીઓના તમામ 10,000 કર્મચારીઓને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવા માટે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ. આ નિવેદન કંપની દ્વારા આપવામાં આવ્યું છે. હવે જીવનમાં ચાલતી આ બધી જ ધમાલ વચ્ચે તમારે પોતાના માટે સમય કાઢવો પડશે અને તમારી જાત પર ધ્યાન પણ આપવું ખૂબ જ મહત્વનું બની જાય છે. જ્યાં સુધી કંપનીઝને હેલ્ધી વર્ક કલ્ચર શું હોય છે તે ન સમજાય, ત્યાં સુધી આપણે હેલ્ધી વર્ક લાઈફ બેલેન્સ સમજીને રહીએ, જેથી એક સ્ટ્રેસ ફ્રી લાઈફ પણ આપણે જીવી શકીએ.